ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું યોગેશ તારપરા. આજના લેક્ચરમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ રિવિઝનથી. લાસ્ટ લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ અથવા તો કહીએ તાત્ક્ષણિક વેગ વિશે થોડીક માહિતી મેળવી. આપણે તાત્ક્ષણિક વેગ મેળવેલા છે કેને મદદથી? મિત્રો, સ્ટાર્ટિંગમાં આપણે શું કરેલું? ઇક્વેશનનો ઉપયોગ કરેલો, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, કે જેમાં સમયગાળાને આપણે લિમિટ ટેન્સ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, એટલે કે ભાઈ સમયગાળો જે છે તેને ઝીરોની એકદમ નજીક લઈ ગયેલા. બરાબર, ને એ ઇક્વેશન ઉપરથી આપણને યાદ છે ને ઇક્વેશન? ચાલો, કયું ઇક્વેશન છે? વી, તત્કાલીન વેગ વી ને વી વડે આપણે દર્શાવીએ તો વી બરાબર શું આવશે? અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અહીંયા ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી તે સરેરાશ વેગ દર્શાવે છે, એમાં ડેલ્ટા ટી ની લિમિટ ઝીરો ની નજીકમાં, એટલે ડેલ્ટા ટી જો સમયગાળો જે છે તે ઝીરો ની નજીકમાં લઈ આવીએ તો આ આપણને શું બતાવે છે? તત્કાલીન વેગ. અથવા તો આને આપણે સિમ્પલી રીતે લાસ્ટ સ્ટેપમાં જોયેલું તો ડીએક્સ બાય ડીટી, એક્સ નું જે કર્વ નું જે ઇક્વેશન આપેલું હોય તેનું સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો આપણને ડાયરેક્ટ શું મળી જાય? તત્કાલીન વેગ મળશે. બરાબર, તો આના ઉપરથી એક્ઝામ્પલ પૂછે તો આપણે શું યાદ રાખવાનું થશે કે જો સરેરાશ વેગ પૂછેલો હોય તો આપણે શું કરવું પડશે? વી ટુ માઇનસ વી વન ડિવાઈડ બાય ટી ટુ માઇનસ ટી વન કરવું પડશે. બરાબર, કોના માટે? સરેરાશ વેગ. સરેરાશ વેગ પૂછેલો હોય ત્યારે. પણ જો તત્કાલીન વેગ પૂછેલો હોય અને આપણને એક્સ આપેલું હોય, જેમ કે લાસ્ટ ટાઈમ શું આપેલું હતું? એક્સ બરાબર 0.08 ટી ક્યુબ આપેલું હતું ને, તો આના ઉપરથી તત્કાલીન વેગ પૂછે, માનો કે 2 સેકન્ડ માટે તત્કાલીન વેગ કેટલો, તો એના માટે શું કરવાનું? વી બરાબર ડીએક્સ બાય ડીટી. આનું વિકલન કરીએ તો 0.08 ગુણ્યા 3 ટી નો વર્ગ. અહીંયા શું આવશે? 0.08 ઇન્ટુ 3, અહીંયા કેટલી સેકન્ડ માટે જોઈએ? 2 સેકન્ડ, તો 2 નો વર્ગ. તત્કાલીન વેગ આપણે ઇક્વેશનનું વિકલન, કેના ઇક્વેશનનું? મિત્રો યાદ રાખજો, સ્થાનાંતરનું જે સૂત્ર આપેલું હોય તેના ઇક્વેશનનું વિકલન કરશું તો જ મળશે. બરાબર, ચાલો, તો આ રીતે આપણે તત્કાલીન વેગની માહિતી મેળવી. આપણે આગળની મેથડ પણ જોયેલી, બેઝિક મેથડ. પણ બેઝિક મેથડમાં શું થાય? ગ્રાફિકલી ને કેલ્ક્યુલેશનમાં, તો ગ્રાફિકલી મેથડ જે હતી તે બહુ જ કેવી ગૂંચવણ ભરેલી હતી. બરાબર, જ્યારે કેલ્ક્યુલેશન વાળી મેથડ જોઈએ તો કેલ્ક્યુલેશન વાળી મેથડમાં શું હતું મિત્રો? તો કે લેન્ધી મેથડ હતી. બરાબર, તો એ કેલ્ક્યુલેશન કરવામાં થોડો ઘણો સમય જતો હતો. અને લાસ્ટ આપણે જોયેલું કે ભાઈ વિકલન કરી દો, એક્સ નું ઇક્વેશન આપેલું હોય તો વિકલન કરી દો, ડાયરેક્ટ આપણને ઇક્વેશન મળી જાય, વેલ્યુ મળી જાય. ચાલો, તો આ રીતે આપણે તત્કાલીન વેગની માહિતી મેળવેલી હતી. મિત્રો, આજે આપણે જોવાનું છે પ્રવેગ. શું જોવાનું છે? પ્રવેગ કોને કહેવાય, કેવી રાશિ છે, તેના વિશે આપણે માહિતી મેળવીશું. પહેલા તો બેઝિક ડેફિનેશન, પ્રવેગ કોને કહેવાય? તો કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને મિત્રો પ્રવેગ કહેવાય છે. બરાબર, ચાલો આપણે વાત કરતા હતા પ્રવેગ વિશે. પ્રવેગ કોને કહેવાશે? એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાશે મિત્રો? પ્રવેગ કહેવાય છે. બરાબર, હવે પ્રવેગ કેવી રાશિ છે? મિત્રો આપણે જાણીએ છીએ કે વેગ છે કેવી રાશિ? સદિશ રાશિ. તો પ્રવેગ કે જેમાં વેગનું પણ સમન્વય છે તો તે પણ કેવી રાશિ હશે મિત્રો? સદિશ રાશિ. કેવી રાશિ છે? સદિશ. ચાલો બીજી વાત કરીએ આપણે પ્રવેગની, તો કે પ્રવેગનો એકમ કયો હશે? એકમ મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ. અને પ્રવેગને દર્શાવવામાં કેના વડે આવે છે? માનો કે એ વડે આપણે પ્રવેગ દર્શાવીએ તો એ એટલે શું થાય?
એ બરાબર વી ના છેદમાં ટી પણ આપણે લખી શકીએ. વેગમાં થતો ફેરફાર વી છેદમાં ટી, અહીંયા વી શું દર્શાવે છે? વેગમાં થતો ફેરફાર દર્શાવે, બરાબર. જે ડેલ્ટા વી વડે પણ આપણે દર્શાવી શકીએ, પણ એ સરેરાશ પ્રવેગમાં આવશે. એ બરાબર વી બાય ટી ઇક્વેશન આપણે યાદ રાખવાનું રહેશે. સદિશ રાશિ છે, એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, તેને એ વડે દર્શાવવામાં આવે છે, અને એનું સૂત્ર શું થશે? વી ના છેદમાં ટી. ચાલો, તો આ વાત કરી આપણે પ્રવેગની. હવે વાત કરીએ સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ શું થશે? તો કે પદાર્થના વેગમાં થતા ફેરફાર અને કુલ સમયગાળાનો ગુણોત્તર, બરાબર. ડેફિનેશન તો સેમ જ થશે ને, પદાર્થના વેગમાં થતા ફેરફાર અને કુલ સમય, કુલ સમયગાળાના ગુણોત્તરને શું કહેવાશે મિત્રો? સરેરાશ પ્રવેગ કહેવાય છે. સરેરાશ પ્રવેગને દર્શાવવા માટે એની ઉપર બારની નિશાની દર્શાવવામાં આવે છે, તે બધાને ખ્યાલ છે. એ બાર બરાબર અહીંયા શું લખી શકીએ? વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ, બરાબર. અહીંયા એ સરેરાશ છે. હવે જો V2 અને જે V1 છે તે T2 અને T1 સમયના શું દર્શાવે છે? વેગ દર્શાવે છે, પણ કેવા? તાત્ક્ષણિક, તત્કાલીન વેગ દર્શાવશે, બરાબર. એ સરેરાશ નથી. V2 અને V1 એ T2 અને T1 અનુક્રમે T2 એટલે કે V2 માટે T2, V1 માટે T1. V2 છે તે T2 સમય માટેનો વેગ છે, V1 છે તે T1 સમય માટેના V2 અને V1 અને T2 અને T1 સમય માટેનો વેગ છે. ચાલો, તો આ રીતે આપણને સરેરાશ પ્રવેગની માહિતી મળી. સરેરાશ પ્રવેગનો એકમ પણ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એનું ઇક્વેશન થશે સરેરાશ એ બરાબર વી ટુ માઇનસ વી વન ડિવાઈડ બાય ટી ટુ માઇનસ ટી વન. ચાલો, તો હવે આપણે વાત કરવાની છે ગ્રાફ વિશે. મિત્રો, આપણે ગ્રાફ આગળ જોયેલો જ છે ઓલરેડી. વીટી નો ગ્રાફ આપણે જોયેલો છે, તો વીટી ના ગ્રાફ ઉપરથી આપણે પ્રવેગની કિંમત ફાઇન્ડ કરીશું, અને ત્યારબાદ એટી નો ગ્રાફ એટલે કે પ્રવેગ અને સમયનો ગ્રાફ આપણે મેળવીશું. ચાલો, તો અહીંયા આપણે બુકમાં જે ગ્રાફ આપેલો હતો તેનો જ આપણે ઉપયોગ કરીશું. એનો ગ્રાફ આપેલો છે, વીટી નો ગ્રાફ આપેલો છે. અહીંયા અહીંયા માનો કે 10 છે, 18 છે, 20 છે, અહીંયા માનો કે ચાલો 24 છે. સેમ ગ્રાફ આપણે લઈ લઈએ, 24 જ છે ને લઈ લઈએ. ચાલો, તો સેમ ગ્રાફ લઈએ. તો હવે આપણે શું કરવાનું છે? માનો કે અહીંયા નામ આપીએ 0 A B C. તો 0 થી A દરમિયાન પ્રવેગ, A થી B દરમિયાન પ્રવેગ અને B થી C દરમિયાન પ્રવેગ આપણે ફાઇન્ડ કરવા છે. તો ઇક્વેશન આપણી પાસે છે, પ્રવેગનો આપણી પાસે ગ્રાફ છે, બધા ડેટા છે, તો આપણે ફાઇન્ડ કરી શકીએ ને. ચાલો ફાઇન્ડ કરીએ. પહેલા ક્યાંથી ક્યાં માટે? O થી A. ચાલો, O થી A માટે પ્રવેગ માનો કે A1 લઈએ. તો A1 બરાબર શું આવશે? જો O થી A માટે અહીંયા કેટલા છે, ફાઇનલ કેટલા છે જો ઇક્વેશન શું છે આપણું? વી ટુ માઇનસ વી વન ડિવાઈડ બાય ટી ટુ માઇનસ ટી વન. તો અહીંયા વી દર્શાવે છે, અહીંયા ટી દર્શાવે છે. ચાલો, તો વી ટુ અથવા તો કહીએ કે વી ફાઇનલ કેટલો છે? જુઓ 24 છે. ઓ થી એ દરમિયાન પહોંચે છે એટલે અહીંયા શરૂઆત કરીને એ સુધી પહોંચે છે, તો એ છે તેનું ફાઇનલ ડેસ્ટિનેશન થશે. તો એ પાસે પદાર્થનો વેગ છે તો 24 છે. 24 માઇનસ શરૂઆતમાં વેગ કેટલો હતો? 0 સમય. અંતિમ સમય કેટલો છે? ઓ થી એ માટે અંતિમ સમય કેટલો છે? 10. શરૂઆતનો સમય કેટલો છે? 0. ચાલો, કેટલા આવશે? 24 ના છેદમાં 10 એટલે કે આવશે 2.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. ચાલો, એ જ રીતે સેકન્ડ કેના માટે આપણે ફાઇન્ડ કરીએ? એ થી બી દરમિયાન ફાઇન્ડ કરીએ. એ થી બી માનો કે એને એ ટુ નામ આપીએ. તો એ થી બી દરમિયાન જુઓ શું છે શરૂઆતનો, સોરી અંતિમ વેગ કેટલો છે?
24 સ્ટાર્ટિંગ નો વેગ જો સ્ટાર્ટ આપણે હવે એ થી કરીએ છીએ તો સ્ટાર્ટિંગ નો વેગ પણ 24 છે છેદમાં સમયગાળો ચાલો સમયગાળો કેટલો છે 18 માઇનસ 10 કેટલો આવે છે 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ચાલો એ જ રીતે અંતિમ બીથી સી માટે માનો કે A3 નામ આપીએ તો A3 કેટલો આવે છે જુઓ બીથી સી દરમિયાન અંતિમ વેગ કેટલો થાય છે જુઓ અંતિમ વેગ એટલે કે સી બિંદુ પર પહોંચે છે સી બિંદુ પાસે વેગ કેવો છે 0 ગ્રાફ ઉપરથી કહી શકીએ ને આ બિંદુ પાસે વેગ કેવો હશે જો એક્સ અક્ષીસ ઉપર છે એટલે 0 હશે માઇનસ શરૂઆતમાં કેટલો હતો 24 ડિવાઈડ બાય સમય જુઓ 20 માંથી 18 20 માઇનસ 18 માઇનસ 24 ડિવાઈડ બાય 2 માઇનસ 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચાલો જોઈ લઈએ દેખાય છે ને ચાલો દેખાય છે વ્યવસ્થિત A1 A2 A3 જો ત્રણ પ્રવેગ આપણે ફાઇન્ડ કરી લીધા આ ગ્રાફ ઉપરથી કોના ઉપરથી VT ગ્રાફ ઉપરથી વેગ સમયના ગ્રાફ ઉપરથી આપણે ત્રણ પ્રવેગ ફાઇન્ડ કરેલા છે હવે આ કન્ડિશનમાં જુઓ આપણને શું જાણવા મળેલું છે પ્રવેગ છે તે ધન હોઈ શકે પ્રવેગ છે તે શૂન્ય હોઈ શકે અને પ્રવેગ છે તે ઋણ પણ હોઈ શકે છે બરાબર એટલે એ વસ્તુ યાદ રાખજો મિત્રો પ્રવેગ છે ધન ઋણ અને શૂન્ય હોઈ શકે ત્રણ માંથી કોઈ પણ હોઈ શકે પ્રવેગ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે જે આપણને આ એક્ઝામ્પલ ઉપરથી ખ્યાલ આવે છે ચાલો તો આના માટે હવે આપણે શું કરીશું તો કે ભાઈ પ્રવેગ અને સમયનો ગ્રાફ બનાવીશું આ વેગ સમયનો ગ્રાફ છે હવે આપણે ગ્રાફ બનાવીશું પ્રવેગ અને સમયનો ચાલો પ્રવેગ અને સમયનો આપણે ગ્રાફ બનાવીએ આ રીતે કેમ બનાવ્યો ખબર પડી ને હે મિત્રો ખબર પડે છે ને કેમ કે જો અહીંયા માઇનસ માં પણ છે ચાલો તો હવે જોઈએ કે ભાઈ આના ઉપરથી ગ્રાફ જે બને છે તે કઈ રીતે આવશે અહીંયા પ્રવેગ છે અહીંયા સમય છે ટી ચાલો જો આપણે સમય તો ફિક્સ છે ભાઈ 10 સેકન્ડ માટે છે પછી 18 સેકન્ડ માટે છે અને 20 સેકન્ડ માટે સમય આપણે સમયગાળો લખી દઈએ ચાલો હવે આપણે વાત કરીએ કે ભાઈ 0 થી A દરમિયાન પદાર્થ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો એનો પ્રવેગ છે પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો 0 થી A દરમિયાન એ સરેરાશ પ્રવેગ છે કેવો પ્રવેગ છે સરેરાશ બરાબર તો આ સરેરાશ પ્રવેગ છે તો 0 થી A દરમિયાન જો આપણે ગ્રાફમાં 2.4 સુધી આપણે ના ડ્રો કરી શકીએ તો એના કરતા વધારે મૂલ્ય માટે આપણે ડ્રો કરવું પડે એનું કારણ શું છે જો બુકમાં તમને આપેલું છે આ 10 સેકન્ડ માટે 10 સેકન્ડ માટે તમને પ્રવેગ આપેલો હશે 4.8 કેટલો આપેલો છે 4.8 અહીંયા વચ્ચે 2.4 પણ આપેલો હશે મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર પર સેકન્ડ સ્ક્વેર તો 4.8 કેમ આપેલું છે આપણને તો એના પાછળનું મિત્રો એક રીઝન છે શું રીઝન છે તો કે 4. આપણને જે 2.4 મળેલો છે તે કેવો પ્રવેગ છે સરેરાશ પ્રવેગ છે 0 થી A દરમિયાનનો સરેરાશ પ્રવેગ બરાબર એટલે સ્ટાર્ટિંગમાં માનો કે સ્ટાર્ટિંગ થાય છે ત્યારે સ્ટાર્ટિંગમાં આપણો પ્રવેગ માનો કે શૂન્ય છે ધીરે ધીરે વધતો જાય છે માનો કે આ બિંદુ સુધી વધે છે બરાબર પાછો ધીરે ધીરે ઘટતો જશે બરાબર તો એ બધાનો સરેરાશ થશે તે જ આપણને સરેરાશ પ્રવેગ તરીકે મળશે ને અહીંયા 2.4 દરમિયાન ખ્યાલ આવે છે મિત્રો હું શું કહેવા માંગુ છું ચાલો હું શું કહેવા માંગુ છું એ યાદ રાખજો માનો કે આપણે બાઇક લઈને જઈએ છીએ તો બાઇકની સ્પીડ છે આપણને જે સ્પીડ મળે છે માનો કે 5 મિનિટમાં આપણને જે સ્પીડ મળે છે તે સરેરાશ સ્પીડ મળે છે બરાબર પણ હકીકતમાં આપણે જોવા જઈએ તો એના એ દરમિયાન આપણે કોઈક એવી સ્પીડથી માનો કે આપણે 100 કિલોમીટર પર ઓવરની સ્પીડથી એકાદ મિનિટ ચલાવી પણ ઘણીવાર આપણે 0 કિલોમીટર પર ઓવરની સ્પીડથી પણ ચલાવીએ છીએ ને ટ્રાફિકમાં ઊભા હોઈએ તો 0 કિલોમીટર પ્રતિ અવર્સની સ્પીડ થશે એટલા માટે અહીંયા આપણને શું આપેલું છે 0 થી A દરમિયાન આ આપણો સરેરાશ પ્રવેગ છે
કેવો પ્રવેગ છે? સરેરાશ. તો એટલા માટે અહીંયા 4.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બતાવેલું છે, બીજું કઈ આમાં રોકેટ સાયન્સ છે નહીં. બરાબર. પ્રવેગ ઝીરો થી કયા દરમિયાન, કયા બિંદુ દરમિયાન, જો ઓ થી એ દરમિયાન કેટલો પ્રવેગ છે? 4.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવ્યો ને મિત્રો? આ 4.8 કેમ આપેલો છે? કેમ કે આપણને જે 2.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળેલો છે તે આપણો સરેરાશ પ્રવેગ છે. ઝીરો થી, સોરી, ઓ થી એ દરમિયાનનો તે આપણો સરેરાશ પ્રવેગ છે. કાં તો કહીએ ઝીરો થી કહીએ, કાં તો બિંદુ થી કહીએ, તો પણ સેમ જ છે. બરાબર. તો એ દરમિયાનનો સરેરાશ પ્રવેગ છે. તો આમાં કોઈ પણ બિંદુ, કોઈક બિંદુ આગળ આપ્યો પછી પ્રવેગ ઓછો પણ હોઈ શકે 2.4 કરતા, અથવા તો વધારે પણ હશે. એ બધાનો સરેરાશ કરીને અહીંયા આપણને 2.4 મળેલો છે. પણ હકીકતમાં ઝીરો ઓ થી લઈને એ સેકન્ડ સુધી પ્રવેગ કંઈક વધારે જ હશે. બરાબર. તો વધારે હોય પ્રવેગ તો જ એની સરેરાશ આપણી 2.4 આવી શકે ને. જો 2.4 મેક્સિમમ, જો 2.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ હોય તો આપણો આ આન્સર હવે સાચો પડે નહીં. કેમ? કેમ કે કોઈક બિંદુઓ આગળ તેનો પ્રવેગ ઓછો અથવા તો ઝીરો પણ હોય છે. બરાબર. ચાલો, તો બધાને ખબર પડી ગઈ ને. ચાલો હવે વાત કરીએ ઝીરો થી એ દરમિયાન એનો પ્રવેગ કેટલો થાય છે. અહીંયા 4.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ રીતે બતાવેલો છે. એ થી બી દરમિયાન, ચાલો જો એ થી બી દરમિયાન કેટલો આવે છે, તો કે એ થી બી દરમિયાન પ્રવેગ ઝીરો છે. તો એ થી બી એટલે કે ભાઈ 10 થી લઈને 18 સેકન્ડ સુધી, જો અહીંયાથી ડાયરેક્ટ ઝીરો થઈ ગયો પ્રવેગ, કેટલી સેકન્ડ સુધી? 18 સેકન્ડ. બરાબર. તો આ પ્રવેગ આપણો ઝીરો થઈ ગયો ને. ચાલો હવે નેક્સ્ટ, બી થી સી એટલે કે 18 થી 20 સેકન્ડ સુધી પ્રવેગ -12 છે. માનો કે અહીંયા ક્યાંક આપણે -12 કરી દઈએ. આ પ્રવેગ કેટલો છે મિત્રો? -12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેટલા સમય દરમિયાન? 18 થી લઈને 20 સેકન્ડ. બરાબર. ચાલો, તો આ ત્રણે ત્રણ પ્રવેગ છે તેને અનુરૂપ આપણે ગ્રાફ એટી બનાવેલો છે. જો પેલા વીટી ગ્રાફ હતો, વીટી ગ્રાફ ઉપરથી પ્રવેગની કિંમત આપણે બધાની ફાઇન્ડ કરી. બરાબર. એ કિંમત પછી આપણે શું કહ્યું? એ કિંમત પછી એને એનો ગ્રાફ બનાવ્યો. તો મિત્રો ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે સર તમે ઓ થી એ દરમિયાન જે 2.4 હતું તે તો સરેરાશ રીતે લીધેલું, સરેરાશ કહીને કીધું કે ભાઈ 4.8 આવે છે. બરાબર. તો બી થી સી દરમિયાન છે એમાં -12 માં કેમ એવું ના કર્યું? તો એ મિત્રો આપણને વેગ સમયના ગ્રાફ ઉપરથી ખબર પડે. કઈ રીતે? જો વેગ સમયના ગ્રાફમાં જો કવ દેખાય છે, તો કવનો મતલબ અનિયમિત રીતે, અનિયમિત રીતે શું થાય છે? એના વેગમાં વધારો અથવા તો પ્રવેગમાં વધારો ઘટાડો થાય છે. પણ આ જુઓ સ્ટ્રેટ લાઈન, તો સ્ટ્રેટ લાઈન આપણને શું દર્શાવે છે? નિયમિત રીતે. તો નિયમિત રીતે જ્યારે વધારો કે ઘટાડો થતો હોય તો તે જે મૂલ્ય આપણને મળે છે તે તાત્ક્ષણિક વેગ અથવા તો તાત્ક્ષણિક પ્રવેગ જેટલું હોય. બરાબર. હજુ ડિટેલમાં આપણે જ્યારે ગ્રાફ સમજીશું ને ત્યારે તમને વધારે મજા આવશે, વધારે ખ્યાલ આવશે. ચાલો, તો આનો સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ભાઈ પ્રવેગ કયા કયા, ધન, ઋણ અને શૂન્ય વાળો પ્રવેગ જે છે એને આપણે ગ્રાફિકલી કઈ રીતે દર્શાવી શકીએ. બરાબર. તેના વિશે માહિતી મેળવીએ. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો હવે વાત કરીએ આપણે, છેલ્લે હું વાત કરી ભાઈ પ્રવેગ કઈ રીતે દર્શાવવામાં આવે. પ્રવેગના ગ્રાફ જોવાના છે. આપણને ખબર છે પ્રવેગ છે તે ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. બરાબર. તો પ્રવેગના ગ્રાફ આપણે કયા ફોર્મમાં જોઈએ? તો કે એક્સટીના ફોર્મમાં. બરાબર. એક્સટીના ફોર્મમાં આપણે, એટલે કે ભાઈ એક્સટીનો ગ્રાફ હશે તેમાં આપણે પ્રવેગ, કોઈ પદાર્થનો જો ગ્રાફ એક્સટી બનાવેલો હોય તેમાં પદાર્થનો પ્રવેગ કેવો છે, નિયમિત છે, સોરી ધન છે, ઋણ છે કે શૂન્ય છે, તે આપણે કઈ રીતે દર્શાવી શકીએ. બરાબર. જો પ્રવેગ અહીંયા ગ્રાફ કયો હશે મિત્રો? એક્સટી નો ગ્રાફ છે. કયો છે? એક્સટી. પેલા કહે જો પ્રવેગ કેવો, સોરી પ્રવેગ કેવો હોય? ધન હોય. જો પ્રવેગ ધન હોય તો આ રીતે કવ આવશે. પ્રવેગ કેવો હશે? ધન હોય તો. ઋણ હોય તો આ રીતે. ધન હોય તો યાદ રાખવાનું પાણી ભરાતું હોય તે વાટકો.
બરાબર, ઋણ હોય તો વાટકો ઉલટો કરી દેવાનો, પાણી ઢોળાતું હોય. અને પ્રવેગ જ્યારે કેવો હોય, શૂન્ય હોય, તો આ રીતે બરાબર. ધન પ્રવેગ, ઋણ પ્રવેગ અને શૂન્ય પ્રવેગ. ચાલો, શૂન્ય કઈ રીતે કહી શકીએ મિત્રો? આપણે યાદ રાખજો, એક્સટી નો ગ્રાફ છે, એક્સટી ના ગ્રાફમાં સ્ટ્રેટ રેખા મતલબ નિયમિત વેગથી પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. નિયમિત વેગથી પદાર્થ ગતિ કરે છે મતલબ વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. વેગમાં ફેરફાર ના થતો હોય મતલબ પ્રવેગ શૂન્ય. બરાબર, અહીંયા શું થાય છે? જો વેગમાં ઘટાડો થાય છે. શું થાય? વેગમાં ઘટાડો. તો વેગમાં જયારે પણ ઘટાડો થતો હોય તો પ્રવેગ કેવું હોય? ઋણ હોય, તો જ વેગમાં શું થાય? ઘટાડો. અહીંયા વેગમાં વધારો થતો હોય, વેગમાં વધારો થતો હોય તો જ પદાર્થનો પ્રવેગ છે તે પોઝિટિવ હોય, ધન હોય. અથવા તો આપણે એ રીતે પણ કહી શકીએ કે જયારે ધન પ્રવેગ હોય ત્યારે વેગની દિશા અને પ્રવેગની દિશા બંને સેમ હશે. ઋણ પ્રવેગ હોય ત્યારે વેગની દિશા ને પ્રવેગની દિશા બંને વિરુદ્ધ હશે. અને શૂન્ય પ્રવેગમાં તો પ્રવેગ હોવાનો જ નથી. બરાબર, ચાલો. તો આ ત્રણ રીતે આપણે એક્સટી ગ્રાફમાં આપણે દર્શાવી શકીએ. આમાંથી તમને બે માર્ક્સમાં કદાચ ક્વેશ્ચન પણ પૂછવામાં આવે કે પ્રવેગ, ધન પ્રવેગ, ઋણ પ્રવેગ અને શૂન્ય પ્રવેગના એક્સટી ગ્રાફ જણાવો. સ્થાનાંતર સમયના ગ્રાફ, સ્થાન સમયના ગ્રાફ જણાવો. બરાબર, તો એ રીતે તમને ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. ચાલો, હવે બીજા નંબરમાં એક બીજી વાત કરીએ કે ભાઈ આપણને ખબર છે, આપણે વાત કરી કે ભાઈ સદિશ રાશિ કે જેને મૂલ્ય અને દિશા બંને હોય. બરાબર, તો પ્રવેગ છે તે સદિશ રાશિ છે. બરાબર, તો એનો મતલબ કે પ્રવેગ ક્યારે આપણને મળી શકે? ત્રણ કન્ડિશનમાં. પહેલી કન્ડિશન તો કે પદાર્થ છે તેના વેગમાં ફેરફાર થાય. બરાબર, પદાર્થના વેગમાં ફેરફાર થાય તો આપણને પ્રવેગ મળે. બીજી કન્ડિશન, પદાર્થના વેગની દિશા છે તેમાં ફેરફાર થાય. તો પદાર્થના વેગની દિશામાં ફેરફાર થાય એનો મતલબ આપણને પ્રવેગ મળશે. ત્રીજી કન્ડિશન, બંનેમાં ફેરફાર થતો હોય. ફર્સ્ટ કન્ડિશન તો બધાને ખબર આવશે, ખબર પડશે કે ભાઈ માનો કે કોઈ પદાર્થ છે તે ગતિ કરતો હોય, માનો કે અંદર ધરાવતો પદાર્થ ગતિ કરે છે. બરાબર, ઝીરો થી શરૂઆત કરીને તે 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિમાં વધારો થાય છે તો પ્રવેગ મળે. બરાબર, પ્રવેગનું મૂલ્ય કંઈક ને કંઈક મળે. પછી બીજી કન્ડિશન કઈ? તો બીજી કન્ડિશન કે જે આપણે દિશા બદલવાનું કીધું ને, તો માનો કે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તો યાદ રાખજો મિત્રો, જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર, હજુ આ બહુ ડિટેલમાં આવવાનું છે એટલે અત્યારે તમને ના ખબર પડે તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, હજુ ડિટેલમાં આવશે. બરાબર, એક એક ચેપ્ટર છે આના વિશે, આના વિશે આખો ટોપિક છે ભાઈ, સર્ક્યુલર મોશન. બરાબર, ચાલો. તો માનો કે કોઈ એક પદાર્થ વર્તુળાકાર માર્ગ છે, તો વર્તુળાકાર માર્ગ પર કોઈ પદાર્થનો વેગ છે તેની દિશા દર્શાવી હોય તો તે વર્તુળના સ્પર્શકની દિશામાં હોય. વેગની દિશા કઈ હશે? વર્તુળના સ્પર્શકની દિશામાં. તો આ રીતે માનો કે વર્તુળનો સ્પર્શક આ રીતે મળશે તો આ વેગની દિશા મળશે. તો આ કન્ડિશનમાં જો વેગની દિશામાં જ, એટલે કે અથવા તો કહીએ કે ભાઈ વેગમાં થતા ફેરફારની દિશામાં પ્રવેગ હોય. આપણે વાત કરી ને કે ભાઈ વેગના મૂલ્યમાં ચેન્જીસ થાય તો પ્રવેગ મળે, વેગની દિશામાં ફેરફાર થાય તો પ્રવેગ મળે, અને બંનેમાં ફેરફાર થતો હોય તો પ્રવેગ મળે. હવે જુઓ, આ નિયમિત વેગથી ગતિ કરે છે વર્તુળાકાર માર્ગ પર. પણ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ, માનો કે આ પોઝિશનમાં આવે તો પદાર્થનો વેગ આ દિશામાં થાય, આ પોઝિશનમાં આવે તો પદાર્થનો વેગ આ દિશામાં થાય. તો જો બધા જ બિંદુઓ પાસે તેનો વેગ બદલાય છે, જો આ પોઝિશનમાં હોય તો એનો વેગ આ દિશામાં, તો એનો મતલબ કહીએ કે વેગની દિશા બદલાય છે. તો વેગની દિશા બદલાય તો પ્રવેગ મળે. બરાબર, વેગની દિશા બદલાય તો આપણને, તો પણ આપણને પ્રવેગ મળે. અહીંયા નિયમિત વેગથી ગતિ કરે છે એનો મતલબ વેગનું મૂલ્ય બદલાતું નથી પણ દિશા બદલાય છે એટલા માટે આપણને પ્રવેગ મળશે. ચાલો, આ તો વાત કરી કે પ્રવેગ આપણને ક્યારે ક્યારે મળે છે. હવે વાત કરીએ કે ભાઈ ધન પ્રવેગ ક્યારે હોય, ઋણ પ્રવેગ ક્યારે હોય, તે આના ઉપરથી આપણે વાત કરી. હવે વીટી ના ગ્રાફમાં જોઈએ. બરાબર, વી વર્સિસ ટી નો ગ્રાફ જોઈએ. ચાલો પહેલા ગ્રાફ બનાવી નાખીએ.
આપણે વાત કરીએ હવે ધન પ્રવેગ સાથે ધન દિશામાં હોય ત્યારે વીટી નો ગ્રાફ, ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં હોય ત્યારે અને ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં હોય ત્યારે, બરાબર. તો આ ત્રણે ત્રણ ગ્રાફ છે. આના સિવાય હજુ એક ગ્રાફ આવશે કે જેમાં આ બંનેનો સમન્વય થયેલો હશે. ચાલો, તો ધન પ્રવેગ સાથે ધન દિશામાં એનો મતલબ અહીંયા જુઓ, અહીંયા કઈક આનો શરૂઆત અંતિમ વેગ જે દર્શાવેલો છે, અહીંયા માનો કે ટી સમય છે અને અહીંયા ઝીરો સમય છે. અહીંયા શરૂઆતનો વેગ માનો કે વી ઝીરો છે, વી ઝીરો થી વેગની શરૂઆત કરે છે અને અહીંયા કઈક વેગ વી છે, બરાબર. તો આ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. આપણે હમણાં ગ્રાફ જોયો ને, વીટી ગ્રાફ. આ રીતે આપણે ગ્રાફ જોયેલો, ખબર ને? અહીંયા કેટલી સેકન્ડ હતી? દસ, અહીંયા અઢાર, અહીંયા વીસ. ચાલો, આ રીતે હોય અથવા તો સ્ટ્રેટ લાઈન પણ હોઈ શકે છે, બરાબર. તો ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે એનો મતલબ શું થાય કે અહીંયા જુઓ વી ઝીરો છે, શરૂઆત કરે છે વી ઝીરો થી, અહીંયા અંતિમ વેગ વી છે, બરાબર. તો અહીંયા ઝીરો થી લઈને દસ સેકન્ડ દરમિયાન જે એનો વેગ છે તેને લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે તે કેવો હશે? ધન હશે, કેમ કે વેગમાં વધારો થયો છે, થાય છે ને વધારો. વી ઝીરો થી જો વી થઈ ગયો ટી સમયમાં. તો આ રીતે કહી શકીએ કે ભાઈ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે એનો મતલબ ધન પ્રવેગ એટલે વેગમાં વધારો થાય. તો અંતિમ વેગ છે તે શરૂઆતના વેગ કરતા કેવો હશે? વધારે હશે. સેકન્ડ જોઈએ, ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં. ઋણ પ્રવેગ એટલે કે ભાઈ શરૂઆત અહીંયાથી કરતો હશે, બરાબર. અહીંયા માનો કે ટી સમય છે અને આ અંત ક્યાં થતો હશે? અહીંયા, આ ઝીરો, બરાબર. એટલે પદાર્થ જો શરૂઆતમાં પદાર્થનો વેગ વી ઝીરો કે જે વધારે છે અને સમય જતા તે શું થતો જાય છે? ઘટતો જાય છે, જે આપણને વીટી ગ્રાફ દરમિયાન જોવા મળે છે, બરાબર. પેલા ગ્રાફમાં જોયું ને ભાઈ, નીચેની ક્રોસમાં જે રેખા મળતી હતી આપણને વેગ ઝીરો થઈ જતો હતો, તે પ્રકારનો ગ્રાફ છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ, પદાર્થ જ્યારે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરતો હોય. જો અહીંયા ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરતો હોય તેનો આપણને ગ્રાફ આપેલો છે. અહીંયા છે વી ઝીરો, અહીંયા આવશે તમારો વી ને અહીંયા તમારો સમયગાળો ટી. એટલે ટી સમયમાં શરૂઆતમાં પદાર્થનો વેગ વી ઝીરો કે જે ઓલરેડી ઋણ હતો, બરાબર, ને અંતમાં ઋણ દિશામાં જઈને પાછો કયો થાય છે? માઇનસ વી થાય છે, બરાબર. આનું મૂલ્ય જો હશે તો મૂલ્યમાં માઇનસ નિશાની હશે, આપણે આમાં નહીં લખીએ. ચાલો, તો આ રીતે એના ત્રણ ગ્રાફ થાય છે. પહેલા તો ધન પ્રવેગ સાથે ધન દિશામાં. હવે આ ગ્રાફ પણ તમને બે થી ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ પ્રવેગ વેગ અને સમયના ગ્રાફ ઉપરથી પ્રવેગ વર્ણવો, એવી રીતે પણ પૂછાઈ શકે, બરાબર. તો એના ગ્રાફ ઉપરથી તમે શું જોવાનું છે કે ભાઈ ધન પ્રવેગ સાથે તે ધન દિશામાં ગતિ કરે છે તો એના માટેનો ગ્રાફ કયો આવશે? ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે તો તે માટેનો ગ્રાફ કયો આવશે? પછી પદાર્થ જ્યારે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં જતો હોય તો એના માટેનો ગ્રાફ ક્યારે આવશે, કયો આવશે? ચાલો હવે ડી જોઈએ. તો ડી ગ્રાફ છે બંનેનું કોમ્બિનેશન, બે ગ્રાફનું કોમ્બિનેશન આપણે લઈએ. તો ડી ગ્રાફ જોઈએ, માનો કે આ રીતે આપણને ગ્રાફ આપેલો હોય ટી આવી, બરાબર. અહીંયા માનો, ચલો મિત્રો વિડીયો અચાનક બંધ થઈ ગયેલો. હવે આપણે છેલ્લા ગ્રાફની વાત કરતા હતા કોમ્બિનેશન. તો કોમ્બિનેશનમાં આપણે શું વાત કરતા હતા કે જ્યારે ધન પ્રવેગ સાથે ધન દિશામાં, સોરી, ધન દિશામાં ગતિ કરતો હોય, વીટી ગ્રાફ વિશે આપણે માહિતી મેળવતા હતા. ભાઈ વીટી ગ્રાફમાં ફોર્થ પોર્શન કે જેમાં પદાર્થ શરૂઆતમાં માનો કે આ રીતે ગતિ કરે છે, અહીંયા ટી વન સમય છે અને અહીંયા ટી ટુ સમય છે, તો આ ગ્રાફને આપણે શું લખી શકીએ? આ શરૂઆતનો વેગ વી ઝીરો છે અને આ અંતિમ વેગ વી છે, તો આને આપણે શું લખી શકીએ? ચાલો બોલો. તો કે પદાર્થ ઝીરો થી ટી વન સમય દરમિયાન શું કરે છે? ઝીરો થી ટી વન સમય દરમિયાન કેવો પ્રવેગ? કેવો? ઋણ પ્રવેગ. દિશા કેવી? ધન દિશા. ધન દિશા અને ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે. જ્યારે ટી વન થી ટી ટુ સમય દરમિયાન
તો કે ઋણ દિશા અને ઋણ પ્રવેગ, એનું એક્ઝામ્પલ આપવું હોય તો આનું એક્ઝામ્પલ આપણે લઈએ. તો માનો કે આપણે શરૂઆતમાં જયારે સ્ટાર્ટિંગ કરેલું ત્યારે આપણે સ્થાન પથ લંબાઈના જયારે એક્ઝામ્પલ જોયેલા ત્યારે માનો કે અહીંયા ઝીરો બિંદુ, અહીંયા પી ને અહીંયા આર હતું. માનો કે આ ઓરિજિન, અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ, આ બાજુ ધન છે ને આ બાજુ કેવું છે, ઋણ છે. તો પદાર્થ જયારે આ રીતે ગતિ કરે ને, કઈ રીતે? તો કે શરૂઆતમાં એનો વેગ વધારે છે, ત્યાંથી લઈને પાછો આ રીતે ફરે ને, તો આમાં જો શરૂઆતમાં જો શું છે, આનો વેગ મેક્સિમમ મહત્તમ વેગ છે, અથવા તો કે વી ઝીરો વેગ છે. તો ધીરે ધીરે પદાર્થનો વેગ પી બિંદુ પર પહોંચતા કેવો થાય છે, જુઓ અહીંયા ઝીરો થઈ ગયો છે, અહીંયા ઝીરો ટી વન સમય. તો ટી વન સમયમાં પી બિંદુ પર પહોંચે છે, જ્યાં વેગ કેવો થાય છે, શૂન્ય. પછી પદાર્થ પાછો જ્યાંથી આવેલો ત્યાં પાછો જે દિશામાં ગતિ કરવા લાગે છે, એટલે ટી વન થી ટી ટુ દરમિયાન પદાર્થનો વેગની દિશા કેવી છે, ઋણ, કેમ કે તે ઋણ દિશામાં ગતિ કરે છે, બરાબર, વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ક્યાં સુધી? તો કે વી સુધી, બરાબર. આ તો આપણે અહીંયા વી ઝીરો આપેલું છે, માનો કે વી ગમે તે પોઝિશનમાં હોઈ શકે, માનો કે અહીંયા સુધી ગતિ કરે તો અહીંયા વી સુધી ગતિ કરે છે. આ તો સ્થાન દર્શાવે છે, બરાબર, આપણે સ્થાન જ દર્શાવીએ છીએ. તો ટી ટુ સમયમાં પદાર્થ આટલો વેગ મેળવે છે કઈ દિશામાં? ઋણ દિશામાં, અને ઋણ પ્રવેગ સાથે, બરાબર. પ્રવેગ કેવો છે? ઋણ. ચાલો, ખ્યાલ આવ્યો ને? ચાલો હજુ એકવાર ડિટેલમાં સમજીએ. માનો કે પદાર્થ ઓથી ગતિની શરૂઆત કરે છે, વી ઝીરો વેગ થી પી પર પહોંચે છે, ઓથી ગતિની શરૂઆત કરીને પી પર પહોંચીને પાછો ત્યાંથી રિટર્ન યુટર્ન લે છે ને પાછો ઋણ દિશામાં ગતિ કરે છે, ત્યારે આ પ્રકારનો ગ્રાફ આવશે, બરાબર. હવે આપણે બેઝિક વાત કરીએ એક્સટી વીટી એટી, ત્રણે ત્રણ ગ્રાફમાં આપણને શું દર્શાવે છે, ઢાળ આપણને શું આપે છે અને ક્ષેત્રફળ શું આપે છે, તેના વિશે આપણે બેઝિક માહિતી મેળવીએ. તો માનો કે આ એક્સટી ગ્રાફ છે, આ વીટી ગ્રાફ છે, અને આ એટી ગ્રાફ છે. ચાલો પહેલા જોઈએ એક્સટી ગ્રાફ. બધાના ગ્રાફ માનો કે આ રીતે છે. હવે એક્સટી ગ્રાફમાં જે ઢાળ છે, ઢાળ તે આપણને વેગની માહિતી આપશે. કોની માહિતી આપશે? વેગની. અને ક્ષેત્રફળ છે તે કોઈ પણ પ્રકારની માહિતી આપતું નથી. ક્ષેત્રફળ એટલે કે ભાઈ આના અંડરમાં ઘેરાયેલો એરિયા, બરાબર. બધાના અંડરમાં ઘેરાયેલો એરિયા કઈ નથી આપતો, એવું નથી. હમણાં જોઈ લઈએ આપણે કોણ આપે છે, કોણ કઈ આપતું નથી. ચાલો, વીટી ગ્રાફમાં ઢાળ શું આપે છે? તો કે પ્રવેગ આપે છે. ક્ષેત્રફળ શું આપશે? સ્થાનાંતર આપશે. આના અંડરમાં ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર તરફ દોરી જાય છે, લઈ જાય છે. એટી ગ્રાફમાં ઢાળ શું આપશે? કઈ, અથવા તો કે જર્ક આપે છે, બરાબર, પણ એનું આપણે કામ નથી, જર્ક. ચાલો, ક્ષેત્રફળ શું આપશે? ક્ષેત્રફળ આપશે વેગ, બરાબર. એટલે એ વસ્તુ યાદ રાખવાની છે, એક એક સ્ટેપ આગળ જવાનું. ઢાળ હોય તો એક એક સ્ટેપ આગળ જવાનું. ક્યાં સુધી? પ્રવેગ સુધી. એટલે કે વેગનો ઢાળ છે તે પ્રવેગ આપે છે. ક્ષેત્રફળમાં પ્રવેગ થી સ્ટાર્ટ કરીને પાછળ જવાનું. એટી નું ક્ષેત્રફળ શું આપે છે? વેગ આપે છે. વીટી નું ક્ષેત્રફળ શું આપે છે? સ્થાનાંતર આપે છે, બરાબર. તો આ બેઝિક વાત થઈ. હજુ ડિટેલમાં આપણે ભણીશું ગ્રાફ વિશે, જયારે એન્ટ્રન્સમાં ભણીશું ત્યારે ડિટેલમાં માહિતી લઈશું. ચાલો, તો આ સાથે આપણો લેક્ચર મિત્રો કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ, કે જે 9મા ધોરણમાં તમે સાબિત કરેલા છે, તેના વિશે આપણે માહિતી મેળવીશું અને તે સમીકરણો સાબિત કરીશું, બરાબર. ચાલો, તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ.